અરે જેને હું બિઝનેસ માટે મળવા આવ્યો હતો એનો તો સવારનો ફોન જ સ્વિચ ઓફ આવે છે અને મેં તો એની ઓફિસ પણ જોઈ નથી. ઓએ ઓએ મારા દિયર, મારું પાકીટ મારે છે. સોરી ભાઈ, મને મારતા નહીં, આ મારી મજબૂરી છે એટલે મારે આવા કામ કરવા પડે છે. મજબૂરી હોય તો જરૂરી છે કે ચોરી જ કરવાની? બીજા ઘણા બધા કામ છે એ કરને, અને જો તારાથી એ પણ ના થતું હોય તો હું તને એક સરળ રસ્તો બતાવું. હા ભાઈ બોલો. ભાઈ પ્રોબો પરથી જે કોપેનિયન ટ્રેડિંગ એપ છે જેમાં તમારે પહેલાં તમારી પસંદગીની કેટેગરી સિલેક્ટ કરવાની છે, જેવી કે ક્રિકેટ, ન્યૂઝ, પોલિટિક્સ, યુટ્યુબ અને ક્રિપ્ટો. જે પણ વસ્તુમાં તમને નોલેજ હોય એમાં બસ યસ યા નોમાં જવાબ આપવાનો છે, અને જો તમે સાચા હશો તો જીતી જશો રિયલ કેશ. ભાઈ મને તો સ્પોર્ટમાં રસ છે, એમાં સવાલો બતાવો અને એના ઉપર કઈ રીતે ટ્રેડ કરવાનું એ બતાવો. હા ભાઈ રે, હું તને ક્રિકેટનો પણ સવાલ બતાવું. શું ભારત પાકિસ્તાનથી મેચ જીતી જશે? હા ભાઈ, આમાં પણ યસ કરી દો. ભાઈ આ બધું તો ઠીક છે, પણ પૈસા જીત્યા પછી મારા એકાઉન્ટમાં કઈ રીતે આવશે? આ એકદમ સરળ છે, તમે પૈસા ગમે ત્યારે ફોન પે, ગૂગલ પે કે પેટીએમમાં વિડ્રોલ કરી શકો છો. અને આ જેન્યુઇન પ્લેટફોર્મ છે, અહીંયા 50 લાખથી પણ વધારે લોકો રમે છે અને 200થી પણ વધારે લોકો લાખો જીતી ચૂક્યા છે. ભાઈ બહુ મસ્ત એપ્લિકેશન છે, હું અત્યારે ડાઉનલોડ કરીશ. હા અને મિત્રો, તમે પણ જલ્દીથી જાઓ અને કમાઓ લાખો રૂપિયા ફક્ત તમારા નોલેજનો ઉપયોગ કરીને, યસ અથવા નોમાં જવાબ આપીને. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સારું ચલો ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. શું કરું, જતો રહું પાછો? ના, અહીંયા કોઈને પૂછવા દે, કદાચ કોઈને ખબર હોય. અરે ભાઈ, આ એડ્રેસ તમને ખબર છે ક્યાં છે? હા, જો તમે અહીંથી સીધા સીધા જાશો તો બહુ ફરવું પડશે. એના કરતાં આગળ વણાકમાં જંગલનો રસ્તો છે, ત્યાં થોડા અંદર જશો એટલે રોડ આવી જશે, ત્યાં કોઈ પણને પૂછી લેજો, બસ એટલામાં જ છે. ઓકે, થેન્ક યુ. ભાઈ જંગલમાં તો કોઈ રસ્તો છે નહીં, તો તમે કેમ ખોટું કીધું? જો ભાઈ, આ બહારથી આવ્યો લાગે છે, અને આ જેવો જંગલમાં જાય એવો આપણે આને લૂંટી લઈએ તો કેવું રહેશે? વાહ ભાઈ, આવો તો મેં વિચાર્યું જ નહીં. એ ચલો ફટાફટ. ક્યાં રોડ તો દેખાતો નથી, ક્યાં હશે? કેવા લોકો છે અહીંના, અહીંયા કોઈના જોડે મદદ પણ ના મંગાય. અરે કોણ છો તમે અને શું થાય છે તમને? પાણી પાણી. અરે લાગે છે અમને ચક્કર આવે છે, હું શું કરું? હા, અમને મારા ઘરે લઈ જવા દે. તમારે પાણી પીવું છે ને? ચલો મારા ઘરે, મારું ઘર અહીંયા નજીકમાં જ છે. અરે ચલો, થોડી હિંમત કરીને ઊભા થાવ. અરે કિશન, તમે આવો આવો. ક્યાં ગઈ નિધિ? મેં આજે એને કીધું તું તૈયાર થઈને રહેજે, ફરવા જવાનું છે. એ તો વહેલી તૈયાર થઈને જતી રહી, લાગે છે ગામમાં તમારી રાહ જોતી હશે. ઓ એવું છે, સારું તાને, ચલો પપ્પા હું જાઉં. સારું, સાચવીને જજો.
અરે નિધિ, કોણ છે આ? આ કોણ છે એ તો મને પણ નથી ખબર. આમને ચક્કર આવતા હતા અને પાણી પાણી કરતા હતા, એટલે આમને મારા ઘરે લઈ જાઉં છું પાણી પીવડાવવા. તને ખબર છે ને કે આપણી સગાઈ થઈ ગઈ છે, તો આવી રીતે કોઈ અજાણ્યાને ઘરે લઈ જતા શરમ નથી આવતી? શરમ શેની, હું કઈ ખોટું થોડી કરી રહી છું. અરે જો, આમને મારાથી વાંધો હોય તો રહેવા દો, હું જાઉં છું. હા વાંધો છે, ચલ નીકળ. આગોરે મારી થનાર પત્નીથી. કિશન, આ તમે શું કરી રહ્યા છો? એમની મદદ કરવાની જગ્યાએ તમે એમને ધક્કો મારી રહ્યા છો. તને આની બહુ ચિંતા થાય છે, ચલ આમ સાની માની. નથી આવું મારે તમારી સાથે. પહેલા હું આમને મારા ઘરે લઈ જઈશ, પાણી પીવડાઈશ અને પછી વિચારીશ. એવું છે એમ, સારું લઈ જા, હવે જો તું. એમના તરફથી હું તમારી માફી માંગુ છું, ચલો. દીકરી, કોણ છે આ? પપ્પા, તમે પહેલા પાણી લાવો ફટાફટ. લો, પી લો પાણી. તમારો ખૂબ ખૂબ આભાર. દીકરી, હવે તો કે કોણ છે આ? સાંભળો, હું કહું છું તમને, કેમ કે ખબર તો આમને પણ નથી કે હું કોણ છું. હું આજે એક કામ માટે એક જણાને અહીંયા મળવા આવ્યો હતો, પણ મારા અહીંયા આવ્યા પછી એ માણસે એનો ફોન જ સ્વિચ ઓફ કરી નાખ્યો, અને એની ઓફિસનું એડ્રેસ મેં 2-3 જણાને પૂછ્યું તો એ લોકોએ મને ઊંધું એડ્રેસ બતાવી દીધું અને મને જંગલમાં મોકલી દીધો, અને એ લોકો પણ જંગલમાં આવીને મને માર્યો અને મારી જોડે જે કંઈ પણ હતું એ બધું લૂંટી ગયા, અને એ પછી હિંમત કરીને હું જંગલની બહાર આવ્યો અને તમારી દીકરીને મળ્યો. અરે રે, તારી સાથે તો બહુ ખોટું થઈ ગયું. અને નિધિ, તે બહુ સારું કામ કર્યું અમને મદદ કરીને, પણ તારે તો આજ કિશન સાથે ફરવા જવાનું હતું ને? અરે પપ્પા, જવા દો ને, એમનું તો નામ જ ના લો. કેમ, પણ થયું શું? હું આમને આપણા ઘરે લાવતી હતી અને એમને ઊંધું સમજીને ખીજાઈને જતા રહ્યા. એવું છે, જવા દે, હું એમને સમજાવી દઈશ. સારું, ત્યારે ચલો, તમારો ખૂબ ખૂબ આભાર, હવે હું રજા લઉં. અરે કઈ વાંધો નહીં, અને જો તમને ઠીક ના હોય તો આરામ કરો, શાંતિથી જજો. ના ના, હવે ક્યાં તમને એટલી તકલીફ દેવી, હવે હું ઠીક છું, જતો રહીશ. સારું, કઈ વાંધો નહીં. અને એક મિનિટ લે બેટા. અરે આ શું? પેલા લુખા હોય તને લૂંટી નાખ્યો તો તારી જોડે કઈ નહીં હોય. લે, આ તારા કામમાં આવશે. ખરેખર તમે બહુ દયાળુ છો. ચલો ત્યારે, હવે હું રજા લઉં. ભલે, ધ્યાનથી જજો. ચલો આવજો. એક અજાણ્યા છોકરાના કારણે નિધિ મારી સાથે ફરવા ના આવી. મળવા દે છોકરાને ફરી વાર, એને તો હું નહીં છોડું. શું ભાઈ કિશન, શું થયું? કેમ આટલો બધો ગુસ્સામાં છે? યાર જવા દે ને, આજે એક અજાણ્યા છોકરાના કારણે નિધિ મારી સાથે ફરવા ના આવી. શું? પણ તારી તો એના જોડે સગાઈ થઈ ગઈ છે ને? હા એ જ તો, આ લગ્ન પહેલા આવું કરે છે તો લગ્ન પછી શું કરશે? અને મારું વધારે મગજ એ છોકરા ઉપર જ ગયું છે. જો એ મને મળી ગયો તો હું એને નહીં જ છોડું. એ ભાઈ જલ્દી આમ જો, હમણાં આપણે જેને મારીને લૂંટ્યો હતો ને એ આવે છે. શું તમે આને લૂંટ્યો હતો? આ એ જ છોકરો છે. જો તમે મારું એક કામ કરશો તો તમે કહેશો એટલા રૂપિયા આપીશ. પૈસા માટે તમે કંઈ પણ કરવા તૈયાર છીએ, ખાલી તું બોલ. જાઓ, જઈને તોડી નાખો આને. દીકરી, તું ઘરે રહેજે, હું આવું કિશનને મળીને. પપ્પા, મારે ગામમાં એક કામ છે, ચલો હું પણ આવું તમારી સાથે. સારું, તો ચલ. તમે લોકો અહીંયા? ખરેખર તું અમારા માટે બહુ જ લકી છે, કેમ કે તારા કારણે આજે અમારા જોડે રૂપિયે રૂપિયા થઈ જશે. તમે લોકો હજુ મને બરોબર ઓળખતા નથી, અને આજે તમે બહુ મોટી ભૂલ કરી નાખી મારી નજરની સામે બીજી વાર આવીને. હવે જુઓ, હું મારો હિસાબ ગણી ગણીને લઈશ.
આજ સુધી મેં મારા પપ્પાની પણ માર ખાધી નથી અને તમે બંને મારા ઉપર હાથ ઉઠાવ્યો. હું આથી તારી અને મારી સગાઈ તોડું છું અને એ તમે લોકો તોડી નાખો આ ભરતસિંહને પણ. સારું થયું કે તે સગાઈ તોડી નાખી, કેમ કે તારા જેવા હરામી જોડે આ દયાળુ છોકરી ક્યારે સેટ થાય જ નહીં. અને રહી વાત ભરતસિંહને તોડી નાખવાની, તો ભરતસિંહને તોડતા પહેલા હું તને તોડી નાખીશ. નહીં, રહેવા દો, છોડી દો એને. સોરી ભાઈ, અમારાથી ભૂલ થઈ ગઈ. આલો તમારી બેગ, ચલો એ નીકળો અહીંયાથી. જોઈ લીધું ત્યાંની સાથે ખોટું કર્યું તો પણ આને તને બચાવ્યો અને તું આ છોકરી ઉપર વેમ કરે છે. ખરેખર તું નસીબદાર કહેવાય કે તને આવી છોકરી મળી છે, પણ તને તો આની સહેજે કદર છે જ નહીં. સોરી નિધિ, મને માફ કરી દે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. નિધિ દયાળુ છે તો કદાચ એ તને માફ કરી દેશે, પણ મને તારા જેવા જમાઈની બિલકુલ જરૂર નથી. ચાલ નિકાલ. સોરી ભરતસિંહ, મને માફ કરી દો. મેં તને ફક્ત એક લાફો માર્યો, એમાં તું તારી ઓકાત ઉપર આવી ગયો. પણ તારા જેવા ઉપર હું કઈ રીતે વિશ્વાસ કરી શકું? ચાલ નિકાલ. સોરી, મને માફ કરી દેજો, હું ખોટો આજે આ ગામમાં આવ્યો. મારા કારણે આજે બધું ઊંધું સીધું થઈ ગયું. અરે કઈ ઊંધું નથી થયું, બધું સીધું જ થયું છે. અને સારું થયું તું આજે આ ગામમાં આવ્યો, અમને ખબર તો પડી કે અમારો જમાઈ કેવો છે. સારું, ત્યારે ચલો હવે હું રજા લઉં. ભલે. પપ્પા, તમને કિશન જેવા જમાઈની જરૂર નથી, પણ શું આવા જમાઈની જરૂર છે? હા દીકરી, હવે તો હું તારા માટે આવો જ છોકરો શોધીશ. આવો જ નહીં, મને તો આ જ છોકરો પસંદ છે. હે, શું વાત કરે છે, એટલે તને આ છોકરો પસંદ છે? હા, હવે જલ્દી રોકો એને, નહીં તો જતો રહેશે. દીકરા, એક મિનિટ ઊભો રહે તો. હે મારા નાથ, જે વાત મારા મનમાં છે, કાશ એ જ વાત આમના મનમાં પણ હોય. હા બોલો. આ સગાઈની વીંટી મારા હાથે તમે પહેરશો? થેન્ક યુ સો મચ મારા નાથ, તમારો ખૂબ ખૂબ આભાર. ખરેખર આ જ વાત મારા મનમાં પણ હતી, પણ હું કહી ના શક્યો. પણ સારું થયું તમે મને કહી દીધી. હું રાજી છું તમારી દીકરી સાથે લગ્ન કરવા, કેમ કે આવી છોકરી કોઈ નસીબદારને જ મળે. દીકરી, પહેરાઈ દે વિંટી. જોયું મિત્રો, નસીબ કેવી વસ્તુ છે. આ ક્યાં અને હું ક્યાં, ના મેં ક્યારે આને જોઈ હતી કે ના એને મને, તો પણ એક જ દિવસમાં અમારો કેવો સંબંધ બંધાઈ ગયો. અને ખરેખર આ બધી રચના ઉપરવાળાએ વિચારીને જ ઘડી છે. કોનો હાથ કોના હાથમાં દીવો, કોના નહીં. એટલે જીવનમાં તમને જે કંઈ પણ મળે એ રાજી ખુશીથી અપનાવી લેજો, નહીં તો હાથમાં આવેલું પણ જશે. સમજાય તેને વંદન.